આપણા શાસ્ત્રો અત્યંત મહાન છે. શાસ્ત્રમાં પ્રત્યેક વાતનો વિધિવત રીતે ફોડ આપેલો છે અને જો યોગ્ય રીતે આ તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો ઉચિત ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ત્યારે મંગળા ગૌરી વ્રતમાં પણ કેવી રીતે કરશો આપ વરની પ્રાપ્તિ, આવું જાણીએ જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા પાસેથી. જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની ખાસ પેશકશ ભક્તિરસ કાર્યક્રમમાં હું મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો દિવસ એટલે કુવારિકાઓને પોતાનું મનપસંદ પાત્ર પ્રાપ્ત કરવાનો દિવસ, આજનો દિવસ એટલે મન ઈચ્છિત ફલની પ્રાપ્તિ કરવા માટેનો દિવસ, ને આજનો દિવસ એટલે ખાસ કરી અને ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે મા પાર્વતીએ જે વ્રત કર્યું હતું એ વ્રત દ્વારા તેને મન ઈચ્છિત જે પતિની પ્રાપ્તિ થઈ એવા પતિદેવને પ્રાપ્ત કરવાનો દિવસ. તો દર્શક મિત્રો, આજે ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, તો આ ગૌરી વ્રત વિશે જ આપણે ખાસ કરીને આજે માહિતી પ્રાપ્ત કરવાની છે. દર્શક મિત્રો, આ વ્રત જોવા જઈએ તો સૌ પ્રથમ માતા પાર્વતીએ ભગવાન શિવ એને પ્રાપ્ત કરવા માટે કરેલું હતું. આ માસ એ અજવાળી, ખાસ કરીને જોવા જઈએ તો અજવાળી પાંચમના દિવસે એટલે કે શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે જે કુવારી કન્યાઓ હોય છે એ કુવારી કન્યાઓ જુવારા વાવે છે, એટલે કે એક બાઉલની અંદર પોતે માટી અને સપ્ત પ્રકારના ધાન્ય, સાત પ્રકારનું ધાન્ય એની અંદર નાખી અને જુવારા વાવે છે. અને જ્યારે એકાદશીની તિથિ આવે ત્યારે અગિયારસ સુધીની અંદર એ જુવારાઓ બે વેત જેટલા અથવા એક દોઢ વેત જેટલા ઊંચા થઈ જતા હોય છે અને ત્યારબાદ કુવારી કન્યાઓ એ જુવારાને લાલ કલરનો દોરો અને ખાસ કરી અને અબીલ ગલાલ વગેરેથી તેની પૂજા કરે છે. પૂજા કર્યા બાદ ખાસ કરી અને ઘીનો દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે અને ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને જવારના જે સાઠા હોય છે એનાથી ખેતરને પણ પહેલાના જમાનાની અંદર ખેડવામાં આવતું હોય છે અને આ જુવાર આ કન્યાઓ પાંચ દિવસ સુધી આ વ્રત કરે છે. પાંચ દિવસ એટલે કે પૂર્ણિમાના દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે. પૂર્ણિમાના દિવસે રાત્રિનું જાગરણ કરી અને ત્યારબાદ આ વ્રતને પરિપૂર્ણ કરવામાં આવે છે. પૂનમના દિવસે રાતના જાગરણ કરવાનું, માના ગરબા ગાવાના, માની સ્તુતિ કરવાની અને માનું ભજન કરવાનું. યાદ એવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ, આ મંત્ર ઓમ દુમ દુર્ગાય નમઃ, આ મંત્રનો જપ કરી અને એકમના દિવસે જે વહેતી નદી હોય, જે જગ્યાએ ઝરણાઓ ચાલતા હોય, જે જગ્યાએ સમુદ્ર હોય, જે જગ્યાએ તળાવ ચાલતા હોય, એ જગ્યાએ આજે જુવારા વાવેલા હોય, જે જુવારાઓની પૂજા કરેલી હોય એ પૂજાને ખાસ કરીને વહેતા પાણીની અંદર પધરાવી દેવામાં આવે છે. આમ દર્શક મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને માં પાર્વતીએ જેવી રીતે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે આ ગૌરી માતાનું વ્રત કર્યું હતું અને આ ગૌરી માતાનું વ્રત કરી અને તેણે પોતાના મન ઈપ્સિત પતિ એટલે કે ભગવાન શિવની પ્રાપ્તિ કરી હતી, એવી જ રીતે આજના સમયની અંદર જો કન્યાઓ પોતે ભગવાન પોતાના ખાસ કરીને ભગવાન શિવ જેવા પતિદેવની, ભગવાન વિષ્ણુ જેવા પતિદેવની સંસ્કારી દાંપત્ય જીવન સારું ચાલે અને પોતાના જીવનની અંદર પ્રગતિની ઉત્તમ તકો થાય અને ખાસ કરીને સુખ સમૃદ્ધિ ભરેલું જીવન પ્રાપ્ત કરવા માટે જો સારા એવા પતિની પ્રાપ્ત કરવા માટે આ ગૌરી પૂજા કરે તો એનો વિશેષ પ્રકારનો લાભ મળે. ગૌરી પૂજનની અંદર તમે જુવારાની પૂજા તો કરો છો, સાથે સાથે જેવી રીતે ગોપીઓએ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે માં કાત્યાયનીનું વ્રત કરેલું હતું ને કાત્યાયની મંત્રનો જપ કર્યો હતો, એવી રીતે જો સાથે સાથે ગૌરી પૂજાની સાથે સાથે તમે માં કાત્યાયનીના મંત્રનો જપ કરો તો પણ તમને સારા પતિની પ્રાપ્તિ થાય, મન ઈપ્સિત તમને પતિની પ્રાપ્તિ થાય. કાત્યાયની દેવીનો મંત્ર છે, ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. દર્શક મિત્રો, આવી જ રીતે જ્યારે આ મંત્ર વળી પાછું એકવાર રિપીટ કરું છું, ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ, આ મંત્રનો જપ કરી અને તમે જો સફેદ કલર કે લાલ કલરનો દોરો તમે જુવારા ઉપર ચડાવો, ત્યારબાદ તમે અબીલ અર્પણ કરો, ગુલાલ અર્પણ કરો અને તમે વ્યવસ્થિત માં પાર્વતીની તમે પૂજા કરો, માં ગૌરીની તમે પૂજા કરો તો માં ગૌરીના પ્રતાપથી તમને તમારા મન ઈપ્સિત પતિની પ્રાપ્તિ થશે. અને ખાસ કરીને આ મંત્ર અને આ ગૌરી માતાની પૂજા કરવાથી
पांच दिवस सुधी तमारे खास करी अने नमक एटले के मीठू न खावू जोईए। आ पांचे पांच दिवस जेनी अंदर तमारे मीठू न खावू जोईए अने तमारे खास करीने पांच व्रत पांच दिवस नु जे व्रत होय छे एनी अंदर तमारे कुवारिकाओए मीठू अने मोड़ू हमेशा ने माटे मोड़ाकात नु व्रत एटला माटे ज कहेवामां आवे के मोड़ू तमारे खावू जोईए। एटले आ पांच दिवस सुधी नमक वगर नु खावानु, मोड़ू खाओ, मां पार्वती नी पूजा करो, भगवान शिव नी आराधना करो तो अवश्य तमने तमारा मन इप्सित पति नी प्राप्ति थशे। संस्कारी सुदृढ़ी अने सारा एवा संस्कार वालो निर्व्यसनी सारा एवा पति नी प्राप्ति थाय जेथी दाम्पत्य जीवन अत्यंत सारा मां सारू प्राप्त थाय। मां कात्यायनी नी मां गौरी नी पूजा एनु विशेष प्रकार नु महत्व पांच दिवस नी अंदर रहेलो छे। आम पण देव शयनी एकादशी त्यारथी देव उठी एकादशी आजे चार मास होय छे। चातुर्मास नी अंदर भगवान विष्णुए अलग अलग देवताओने अलग अलग कार्य सोंपेला छे। एवी ज रीते आ चार दिवस नो जे व्रत छे एनी अंदर मां पार्वती अने भगवान शिव ने आ कार्य सोंपेलो छे। आ चार दिवस ना अधिष्ठाता देव ए भगवान शिव अने मां पार्वती ने गणवामां आवे छे। एटला माटे जे कोई पण व्यक्ति आ जे कुवारी कन्याओ छे मां पार्वती नी पूजा करशे, मां पार्वती ना मंत्र नो जप करशे अने खास करीने मोड़ाकात ना जे व्यवस्थित रीते व्रत करशे तो अवश्य एने सारा एवा पतिदेव नी प्राप्ति थशे ने सारो एवो लाभ पण प्राप्त थशे। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दर्शक मित्रों, गौरी व्रत विषे आपणे चर्चा करी रह्या छीए अने गौरी व्रतनुं विशेष प्रकारनुं महत्व रहेलू छे। कारण के कुवारी कन्याओ પોતાના મનપસંદ પતિની પ્રાપ્તિ માટે કે જે આજીવન એને સારી રીતે સાચવી શકે, દાંપત્ય જીવનનું સુખ સારું એવું પ્રાપ્ત થઈ શકે એ માટે ગૌરી વ્રતનું વિશેષ પ્રકારનું મહત્વ છે। હિમાલય પુત્રી માં પાર્વતી જ્યારે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે આ વ્રતનો પ્રારંભ કરે છે અને જ્યારે ભગવાન શિવ તેની પૂજાથી પ્રસન્ન થઈ અને તેના પતિ તરીકે તેને પત્ની તરીકે તેને સ્વીકારે છે એવું આ સુંદર મજાનું વ્રત છે। આ વ્રત કારણ કે સ્ત્રી શક્તિ એવી છે કે પોતે ધારે ને તો દરેક વસ્તુને ધારણ કરી શકે છે। કારણ કે સ્ત્રીની અંદર એક ગુણ રહેલો હોય છે એ છે ધારણ કરવું ગુણ। કારણ કે પૃથ્વી તત્વ એ સ્ત્રીની અંદર વધારે પડતો હોય છે ને એટલા માટે જ સ્ત્રીઓની અંદર ગ્રહણ શક્તિ વધારે હોય છે અને એટલા માટે જ જ્યારે ચાતુર્માસની શરૂઆત થતી હોય અને ચાતુર્માસની અંદર જો સ્ત્રીઓ આ વ્રત કરે તો અવશ્ય એને સારા એવા ફળની પ્રાપ્તિ થાય। કારણ કે ભગવાન વિષ્ણુ જ્યારે પાતાળ લોકની અંદર પોતે જાય છે ત્યારે ચારે ચાર મહિના અલગ અલગ દેવતાઓને સોંપવામાં આવે છે ને એમાં ગૌરી વ્રત છે શિવ અને પાર્વતીને આ ચાર દિવસ છે એ એમને સોંપવામાં આવે છે। એટલા માટે જ ખાસ કરીને જોવા જઈએ તો ગૌરી વ્રતના દિવસે તમે જ્યારે જુવારાઓની પૂજા કરતા હોય, માં ગૌરીની પૂજા કરતા હોય ત્યારે તમારે માં પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ, ભગવાન માં કાત્યાયનીનું તમારે ધ્યાન કરવું જોઈએ અને માં પાર્વતીનું તમારે ધ્યાન કરવું જોઈએ જેથી તમને સારા એવા પતિની પ્રાપ્તિ થઈ શકે। અને આ ગૌરી પૂજાના દિવસે સ્ત્રીઓએ હંમેશાને માટે પોતાના મનની અંદર પૂર્ણત્વની પ્રાપ્તિ થાય અને મનને શુદ્ધ રાખી, સાત્વિક રાખી અને ભગવાનની જો વ્યવસ્થિત પૂજા કરવામાં આવે અને રોજને માટે ભગવાન શિવ ઉપર જો દૂધ ચડાવવામાં આવે તો અવશ્ય માં પાર્વતીની કૃપાથી અને ભગવાન શંકરની કૃપાથી તેમને સારા એવા પતિદેવની પ્રાપ્તિ થાય છે। દર્શક મિત્રો, જ્યારે આપ અબિલ કારણ કે અબિલમ આયુષો વૃદ્ધિ ગુલાલમ પ્રીતિવર્ધનમ, જ્યારે તમે એના ઉપર અબિલ ચડાવો છો તો તમારા આયુષ્યની વૃદ્ધિ થાય છે, તમારા પતિદેવના આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ગુલાલમ પ્રીતિવર્ધનમ એ ગુલાલ ચડાવવાથી તમારા બંને જણા વચ્ચે પ્રેમ વધતો જાય છે। એટલે કે તમે એના ઉપર જ્યારે સૌભાગ્ય દ્રવ્ય ચડાવો છો જેને આપણે મેકઅપ કહી શકીએ, આવો જ્યારે તમે સામાન એના ઉપર ચડાવો છો, આવો જ્યારે સૌભાગ્ય દ્રવ્ય તમે એના ઉપર ચડાવી રહ્યા છો ત્યારે એ દરેક વસ્તુનું વિશેષ પ્રકારનું શાસ્ત્રમાં મહત્વ રહેલું છે। તમે જ્યારે જુવારાઓ ઉપર તમે સૂતરની દડી એટલે કે તમે લાલ કલરનો અને સફેદ કલરનો તમે દોરો અર્પણ કરો છો તો એના દ્વારા તમે એવી માં પાર્વતી પાસે પ્રાર્થના કરો છો કે હે માં પાર્વતી, મને એવા પતિદેવની પ્રાપ્તિ કરાવજે કે જે પતિદેવ સાથે સાત જન્મ સુધી અમે બંધાયેલા રહીએ અને અમારા પ્રેમનો દોરો છે બંધાયેલો રહીએ, આવા પતિદેવની પ્રાપ્તિ માટે આ ગૌરી વ્રત કરવાનું હોય છે। ગૌરી વ્રતની અંદર તમારે ગાયો હોય એ ગાયોને પણ તમે ઘાસનું પછી દાન કરી શકો, બ્રાહ્મણોને પણ તમે દાન કરી શકો ને આ બધી વસ્તુ અર્પણ કર્યા પછી તમારે મોળાકાત એટલે કે મોળું નમક વગરનું તમારે આ પાંચ દિવસ સુધી ખાવાનું હોય છે। નમકનું ખાસ કરીને શાસ્ત્રમાં તો ત્યાં લગીને ઉલ્લેખ છે કે પાંચ દિવસ સુધી નમકનો તમે આ નમક તમારે ખાવાનું નહીં,
फलाहार बपोरे तमारे फळनो आहार लेवो जोईए। अत्यारे आहार घणो बधो वधी गयो छे, परंतु फळनो आहार लेवाथी विशेष प्रकारनो लाभ प्राप्त थाय छे, कारण के फळोनी अंदर अलग अलग प्रकारनी एनर्जी पण रहेली छे। आम गौरी व्रत करवाथी, मां पार्वतीनी पूजा करवाथी, मां गौरीनी पूजा करवाथी दहे दर्शक मित्रो तमे दरेक प्रकारना तमारा सारा एवा पतिदेवनी प्राप्ति करी शकशो, तमारू दाम्पत्य जीवन पण तमे सुखमय आनंदमय बनावी शकशो अने सारो एवो लाभ पण तमने प्राप्त थतो जणाशे। जय गणेश। तो भक्ति रस की आज आपनी सफर में आपने दर्शन कराया भगवान भोलानाथ और मां पार्वती ना। साथ ही आपने जणाव्यु मंगला गौरी व्रत नो महिमा, तेरे मानी कृपा थी आपने पण आपना मरवांसित फल की प्राप्ति थाय, आपना जीवन में सुख शांति बनी रहे, एज प्रार्थना साथे आज पूरतु आटलू ज। आवतीकाले फरी मळीशुं, मने रजा आपशो, नमस्कार।